અમદાવાદના રામોલ ખાતે જમિયતે ઉલમાએ હિન્દ ગુજરાત દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે જમિયતે ઉલમાએ હિન્દ અને પરમાર્થ નિકેતન સંસ્થા દ્વારા સમગ્ર ભારતમાં સર્વધર્મ વૃક્ષારોપણ અભિયાન ચલાવી રહ્યા છે, ત્યારે અમદાવાદ રામોલના મદનીનગર ખાતે જમિયતે ઉલમા હિન્દ ગુજરાત દ્વારા સર્વધર્મ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને એક દિવસીય અમન એકતા યાત્રામાં જમિયતે ઉલમા હિન્દના રાષ્ટ્રીય મહાસચિવ હઝરત મૌલાના સૈયદ મહમૂદ અશદ મદની સાહેબ, પરમાર્થ નિકેતન આશ્રમ ઋષિકેશ અધ્યક્ષ પૂજ્ય શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી, સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યાલય પ્રતિષ્ઠાનમ પ્રમુખ શ્રી પૂજ્ય સ્વામી માધવ પ્રિયદાસજી બાપુ ઉપસ્થિત રહીને વૃક્ષરોપણ કરી આ કાર્યક્રમને વેગવંતો બનાવીને સફળ બનાવ્યો હતો અને પરમાર્થ નિકેતન સંસ્થા દ્વારા લીલી ઝંડી આપીને કાર્યક્રમને આગળ ધપાવ્યો હતો। પર્યાવરણનું ખાસ જતન કરવા જમિયતે ઉલમા હિન્દ હઝરત મૌલાના સૈયદ મદની સાહેબ, પરમાર્થ નિકેતન આશ્રમ અધ્યક્ષ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી તેમજ શ્રી પૂજ્ય માધવ પ્રિયદાસજી બાપુ ભારતભરમાં વૃક્ષારોપણના કાર્યક્રમને હાથ ધરવા હાકલ કરી હતી। કાર્યક્રમ દરમિયાન અમદાવાદ વિસ્તારમાંથી જમિયતે ઉલમાએ હિન્દના હોદ્દેદારો તેમજ ઉલમાઓ સહિતના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ફઝલ પઠાણ સાથે રબ્બાની મલિક, ક્રાઇમ કવરેજ, અમદાવાદ। जब तक ये तस्वीर जिंदा रहेगी भारत की, भारत जिंदा रहेगा, हिंदुस्तान जिंदा रहेगा, हमारी एकता जिंदा रहेगी और इस तस्वीर को बदलने का काम इस देश की तकदीर। इसलिए आइए हम हाथ इधर से खड़े करेंगे और आप अपने दोनों हाथ ऊपर कर लीजिए, दोनों हाथ चक्कर के हम 11-11 पेड़ लगाएंगे। हिंदुस्तान, 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 जय गुजरात। गुजरात की धरती एक अलग धरती है, कुछ ऐसी धरती है जो कुछ अलग पैगाम दे सकती है, अलग संदेश दे सकती है। मैंने अभी कहा कि कुछ अलग करना है लेकिन अलगाव नहीं करना है। पेड़ अलगाव नहीं करते, पेड़ कुछ ऐसा करते हैं जो पेड़ तो पीरों का काम करते हैं, फकीरों का काम करते हैं। पेड़ किसी पीर से कम नहीं है,
वीर सबके होते हैं, फकीर सबके होते हैं, संत सबके होते हैं, इसलिए मुझे लगता है कि पेड़ लगाकर हम एक बहुत बड़ा कार्य पुण्य कर रहे हैं, और वो पुण्य किसी दूसरे के लिए नहीं है, आने वाली पीढ़ियों के लिए है। पेड़ होगा तो पानी होगा, पेड़ होगा तो वायु होगी, वायु होगी तो आयु होगी, आयु होगा होगी तो जीवन होगा, तो पानी होगा तो कल होगा। पानी ही जीवन है, जल ही जीवन है, जल है तो कल है। इसलिए पेड़ों को लगाएं, पर्यावरण को हरा भरा करें, और साथ ही साथ जल को दूषित ना करें, जल को संरक्षित करें, और जो सिंगल यूज प्लास्टिक है उसको आप धीरे धीरे कृपया बंद कर दीजिए, प्लास्टिक जहर है, इसलिए